નમસ્કાર દર્શક મિત્રો, સમાચારોમાં આપનું સ્વાગત છે. વિગતવાર સમાચાર જોતા પહેલા સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. ખોડેધામ ટ્રસ્ટના ચેરમેન પદેથી રાજીનામું આપવા પાછળ નરેશ પટેલનો ખુલાસો, અંગત કારણોસર આપ્યું હતું રાજીનામું. ખોડેધામ ટ્રસ્ટમાં કોઈ વિવાદ ન હોવાનો નરેશ પટેલનો મત, પરેશ ગજેરા પર મુકાયેલા તમામ આક્ષેપો ગણાવ્યા પાયા વિહોણા. ભાજપના 39મા સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે ભાજપ અધ્યક્ષ અમિત શાહનું કાર્યકરોને સંબોધન, અમિત શાહે ભાજપની સિદ્ધિઓની રજૂઆત કરતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર. ભાજપના 39મા સ્થાપના દિનની ઉજવણી, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ યોજી પત્રકાર પરિષદ, કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો. ગોધરાના ગોવિંદી ગામથી ગુજરાત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુણોત્સવ 8નો કર્યો શુભારંભ. ગુણોત્સવમાં સીએમ રૂપાણીએ કોંગ્રેસને આડે હાથ લેતા જણાવ્યું કે કોંગ્રેસે ગુજરાત વિરોધી માનસિકતા છતી કરી છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. 3 દિવસથી ચાલતા ખોડેધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના રાજીનામા અંગેને વિવાદે ખુલાસો કરવા માટે નરેશ પટેલ સામે આવ્યા છે. રાજીનામું આપવાથી લઈને પરત ખેંચવા સુધીનો પૂરો ઘટનાક્રમ નરેશ પટેલે પત્રકાર પરિષદ યોજી જણાવ્યો છે. અંગત કારણોસર જવાબદારી ન નિભાવી શકતા હોવાને કારણે તેઓ જવાબદારીમાંથી મુક્ત થવા માંગતા હતા, એટલે રાજીનામું આપ્યાનો નરેશ પટેલે ખુલાસો કર્યો છે. જોકે સમાજના આગેવાનો અને વડીલોના આગ્રહને કારણે રાજીનામું પરત ખેંચ્યું હતું તેમ પણ ખુલાસો કર્યો છે અને ખોડેધામ ટ્રસ્ટમાં કોઈ વિવાદ ન હોવાનું જણાવ્યું છે. આવડી મોટી સંસ્થા હોય એટલે રાજકારણ આવે એવું કંઈ એમાં નવીન વાત નથી, પણ આને કેવી રીતે સારી રીતે એને સુધારી લેવું હવે એ એક મહત્ત્વનો પ્રશ્ન છે. અને એ પ્રશ્ન એવડો મોટો છે, કારણ કે સમાજ આવડો મોટો છે ભાઈ, એટલે ઘણા લોકો ભાજપમાં હોય, ઘણા કોંગ્રેસમાં હોય, આમાં બધું કંટ્રોલ કરવું નહીં ખૂબ જ મુશ્કેલ ભર્યું છે. અને ત્યારે હું હંસરાજભાઈને એટલે જ મેં હમણાં જવાબદારી સોંપી છે 2 દિવસ પહેલાં જ, કે ભાઈ તમે આની એક પોલિસી બનાવી નાખો કે કોઈ દિવસ વિવાદ થાય જ નહીં. એમાં એવું છે કે હું પર્સનલ લેવલે તો મેં પહેલેથી કીધું છે કે મારે રાજકારણમાં જવું નથી અને હું રાજકારણમાં કોઈ દી આવીશ નહીં. પણ પછી જ્યારે એન્વાયરમેન્ટ જેવું ઊભું થાય, એની અંદર જ્યારે આવા પ્રશ્નો આવે, આવી રીતે લોકો રાજકારણની સાથે ફરવા માંડે અથવા તો જવા માંડે, એના માટેથી ને જ આ પોલિસી બનાવવાની વાત છે. પછી તો કોમન વાત થશે, પણ હું બહુ સ્પષ્ટપણે માનું છું કે જેને રાજકારણમાં જવું એ આ ટ્રસ્ટમાં ન રહે. ને પ્રમુખમાં મેં રાજીનામું આપીને સીધું, ત્યારે બહુ મોટો વિરોધ થયો હતો ટ્રસ્ટીઓનો, મને નહોતા જવા દેતા, પણ મેં બહુ વિનંતી કરીને ટ્રસ્ટ પ્રમુખ તરીકે મેં રાજીનામું આપ્યું. પછી એ લોકો ઓકે, તો તમારે એ કે તમારે થોડીક જે કાર્ય છે એ ઓછું કરીને તમે ચેરમેન તરીકે તોડ્યો, એમ એટલે બધાની ઉપર એની લાગણી છે એ લોકોની. જે અનશન ઉપર બેસવાના હતા એ બધું તમે મેચ બંધ કરાવ્યું હતું ને, મેં હું કોમ્યુનિકેશનમાં હતો બધાની સાથે કે ભાઈ આ કંઈ થવા નથી દેવાનું, મારા ટ્રસ્ટીઓ આવી ગયા હતા, બધાને સમજાવતા હતા, એટલે જેટલું અમે કરી શકીએ બધું અમે કર્યું છે. ભાજપના 39મા સ્થાપના દિન નિમિત્તે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ પત્રકાર પરિષદ સંબોધી હતી અને ભાજપ પક્ષને સુદૃઢ બનાવવા જે પાર્ટીના વરિષ્ઠ આગેવાનોએ સી ફાળો આપ્યો છે તેને આવકાર્યું હતું. સાથે સાથે કોંગ્રેસ ઉપર અનેકવિધ ટીકાઓ કરી ગંદુ રાજકારણ ન રમવા તાકીદ પણ કરી હતી. આજે ભારતીય જનતા પાર્ટીનો 39મો સ્થાપના દિવસ છે. આરએસએસની દેશ સેવા અને જનસેવાની ભારતીય સંસ્કૃતિની વિચારધારાને લઈને જન્મેલી ભારતીય જનતા પાર્ટીના 38 વર્ષ પૂર્ણ થયા છે. સમગ્ર ગુજરાતમાં 50,000 બૂથમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ભાજપનો ઇતિહાસ, ભાજપની કેન્દ્ર અને રાજ્ય સરકારની ઉપલબ્ધિઓને લઈને પત્રિકા વિતરણ કરશે. પ્રદેશ પ્રમુખ શ્રી જીતુભાઈ વાઘાણી, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સહિત તમામ આગેવાનો એ બૂથમાં જવાના છે. ભાજપની આ વિચાર યાત્રા, કમળ વિજય યાત્રા અને જન વિકાસ યાત્રામાં જે લોકોએ તપશ્ચર્યા કરી છે, બલિદાનો આપ્યા છે, પરિશ્રમ કર્યો છે, લોહી પસીનો એક કર્યો છે, એવા તમામ દેવ દુર્લભ કાર્યકર્તાને અમે હૃદયપૂર્વકના વંદન કરીએ છીએ. ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી, પંડિત દીનદયાળજીને સ્મરણાંજલિ આપીએ છીએ. શ્રી અટલજીથી માંડીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સુધીના નેતૃત્વને જે ભાજપની વિકાસ યાત્રામાં મહત્ત્વનો ફાળો છે એ તમામ નેતૃત્વનો પણ હૃદયપૂર્વકનો આભાર માનીએ છીએ. આજે કોંગ્રેસની માનસિકતા વિશે અમે એટલું જ કહી કે કોંગ્રેસ તકવાદી, ભાગલાવાદી અને જાતિવાદી રમત રમી રહી છે. કોંગ્રેસની ભાષા દેશહિત વિરોધી અને જનહિત વિરોધી છે.
સર્જિકલ સ્ટ્રાઇક વખતે એ પાકિસ્તાની ભાષા બોલે છે અને નર્મદાના સંદર્ભમાં નર્મદા વિરોધી અને ગુજરાત વિરોધી ભાષા બોલે છે. ભાજપના 39મા સ્થાપના દિવસની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે, જેના અનુસંધાને ભાજપા અધ્યક્ષ અમિત શાહે મુંબઈમાં કાર્યકરોને સંબોધ્યા હતા, તેમજ ભાજપની અત્યાર સુધીની સિદ્ધિઓ વિશે લોકો સમક્ષ પોતાની રજૂઆતો કરી હતી, તેમજ રાહુલ ગાંધી પર નિશાનો સાધ્યા હતા. તેમજ વધુમાં તેમણે જણાવ્યું હતું કે મોદીજી વિશ્વમાં પ્રિય નેતા છે અને 2019 માટેનો કાઉન્ટડાઉન પણ શરૂ થઈ ચૂક્યો છે. આજ પાર્ટી કા સ્થાપના દિન હૈ. आज ही के दिन ये महान पार्टी की स्थापना हुई थी, इसलिए देश भर के करोड़ों कार्यकर्ताओं और करोड़ों भाजपा के शुभचिंतकों को मैं हृदय से खूब खूब बधाई देना चाहता हूं, अभिनंदन देना चाहता हूं. इसके साथ ये हमारी पार्टी है, बलिदानियों की पार्टी है. मित्रों, भारत के लोकतंत्र के इतिहास में सबसे ज्यादा कार्यकर्ताओं का बलिदान अगर कोई एक पार्टी ने दिया है तो वो हमारी भारतीय जनता पार्टी ने दिया है. मैं वो सभी बलिदानी हुतात्मा कार्यकर्ताओं को हृदय से श्रद्धांजलि देकर मेरी बात शुरू करना चाहता हूं. मित्रों, आज मेरी नजर के सामने जो दृश्य है, जहां तक नजर पहुंचती है मुंड ही मुंड दिखाई पड़ते हैं, नजर के उस पार भी लोग खड़े हैं. પંચમહાલના ગોધરા તાલુકાના ગોવિંદી ગામે ગુજરાત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની હાજરીમાં ગુણોત્સવ 8નો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ તારીખ 7 એપ્રિલ સુધી દરેક સરકારી શાળાઓમાં ચલાવવામાં આવશે, તેમજ આ તકે સીએમ રૂપાણીએ કોંગ્રેસને આડે હાથ લેતા જણાવ્યું હતું કે ગુજરાતના પ્રભારી રાજીવ સાતવે ગુજરાત વિરોધી માનસિકતા છતી કરી છે અને વિરોધ પક્ષ નેતા પરેશ ધાનાણીનું નિવેદન મેગા પાટકરને સમર્થન કરનારું છે. પ્રાદેશિક નેતાઓના સંબંધો અને રાષ્ટ્રીય લેવલે પણ મેગા પાટકરને જે રીતે કોંગ્રેસ મદદ કરી રહી છે અને સમર્થન આપી રહી છે, ભાઈ શ્રી પરેશ ધાનાણીનું પણ નિવેદન આ મેગા પાટકરને સમર્થન આપીને કોંગ્રેસ ગુજરાત વિરોધી માનસિકતા એ ખુલ્લી થઈ છે. રાજીવ સાતવે 5 ઓગસ્ટ 2017 ટ્વીટ કરેલી છે કે હું જાણું છું કે આ નર્મદા યોજના વિકાસના નામે માનવ અધિકારની હનન કરે છે. આ શું દેખાડે છે? આવી ટ્વીટ શું દેખાડે છે? કે ગુજરાતમાં નર્મદા યોજના થવી ન જોઈએ, ગુજરાતનો વિકાસ પણ ન થવો જોઈએ. પરેશ ધાનાણી પણ આજ નિવેદન કરે છે કે મેઘા પાટકરને કારણે પુનઃવસન થયું છે. પુનઃવસન 1987થી સતત થતું આવે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિવિધ શાખાના ડીનની ચૂંટણી વહેલી યોજવા માટે સેનેટ સભ્યો અને સિન્ડિકેટ સભ્યોએ કુલપતિને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. આ રજૂઆતમાં ડોક્ટર નિદત બારોટ, ડોક્ટર પ્રિયવર્ધન કોરાટ, ડોક્ટર રાજદીપસિંહ જાડેજા, ડોક્ટર લીલા કડછા, ડોક્ટર ભરતસિંહ જાડેજા અને રશ્મિન પટેલ જોડાયા હતા. ડીન અને અધ્યક્ષ ડીન અને બાકીના સત્તામંડળોની ચૂંટણીની પ્રક્રિયાઓ યુનિવર્સિટી દ્વારા 23/5 પહેલાં થઈ જાય એ ઈચ્છનીય છે. એટલે હંમેશા અત્યારના જે સંક્રાંતિ કાળ છે એની અંદર એ બધી જ વસ્તુઓ 23/5ની અંદર પૂરી થઈ જાય એના માટે અમે પ્રયત્નશીલ છીએ. આજે એક પ્રતિનિધિમંડળ અમારી પાસે અધ્યાપકોના ચૂંટણી વહેલી કરાવવા માટેની રજૂઆત માટે લઈને એની માગણી લઈને આવેલો છે. આ બાબતનો અમે વિચાર કરી લેશું અને અધ્યાપકોની વ્યવસ્થા એનું ન બગડે એ અને નિયમની બહાર જઈને પણ નહીં એવી રીતની કંઈ વચગાળાની વ્યવસ્થા થાય જેમાં નિયમનું પાલન તો થાય જ એવી રીતનું કંઈ અમે વિચાર કરી લેશું. મહત્ત્વની વસ્તુ છે વેકેશન હોય, બધાની સુવિધાઓ સચવાય એ માટે અને યુનિવર્સિટી અને અધ્યાપક વિદ્યાર્થીઓથી યુનિવર્સિટી બને છે. અધ્યાપકોની વ્યવસ્થા સચવાય એ બધે યુનિવર્સિટી ક્રિયાશીલ હોય અને પ્રયત્નશીલ પણ હોય.
પરંતુ લોકશાહીની અંદર સૌએ તકલીફે લેવાની છે અને વ્યવસ્થાએ જાળવવાની છે, અને જો એ વેકેશનની અંદર ગોઠવવાનું થતું હશે તો અને એ વ્યવસ્થા રહી શકશે આ સંક્રાંતિ કાળની અંદર, તો અમે એ પ્રયત્ન કરશું. રાજકોટમાં ભાજપના 39મા સ્થાપના દિવસની ખૂબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. 6 એપ્રિલ 1980ના રોજ મુંબઈ ખાતે અટલ બિહારી વાજપેયીના અધ્યક્ષ સ્થાને ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારે સમગ્ર ગુજરાતમાં આ દિવસની ઉજવણીના ભાગરૂપે દરેક બુથ લેવલે ભાજપા વિકાસ ગાથા વર્ણવતી પત્રિકાનું કાર્યકરો દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ બીજી તરફ બગસરામાં પણ ભાજપ કાર્યકરો દ્વારા ઝવેરચંદ મેઘાણીને ફૂલહાર કરી ભાજપના 39મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ કમળ યાત્રા યોજી સરકારી દવાખાનામાં દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે નગરપાલિકાના સભ્યો, સંગઠનના હોદ્દેદારો સહિતનો જનસંઘ હાજર રહ્યો હતો. આજે 6 એપ્રિલ અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા માટે આજનો દિવસ એ ગૌરવનો દિવસ છે. કડીમાંથી કમળ અને કમળમાંથી વટવૃક્ષ બનેલી આજે પાર્ટી 1951માં જનસંઘની શરૂઆત થઈ, દીપક નિશાન ઉપર 30 વર્ષ સુધી પ્રજાના પાર્ટીના કામો કર્યા પછી 1980માં ભારતીય જનતા પાર્ટીની મુંબઈ ખાતે અટલ બિહારી વાજપેયીના અધ્યક્ષસ્થાનમાં આ પાર્ટીની સ્થાપના થઈ. અટલ બિહારી વાજપેયી એ રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રથમ ભારતીય જનતા પાર્ટીના બન્યા, ત્યારથી અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી અવિરતપણે લોકોનો પ્રેમ, સ્નેહ, ઉફ અને લાગણી એને મળી રહી છે. ત્યારે આજના દિવસે હું ભારતીય જનતા પાર્ટીના રાજકોટ મહાનગરના અધ્યક્ષ તરીકે સૌ કાર્યકર્તાના 893 બુથ, 318 શક્તિ કેન્દ્રના તમામ કાર્યકર્તાને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, મંત્રીમંડળના સભ્યો, સંસદ સભ્યો, ધારાસભ્યો અને ભાજપના તમામ આગેવાનો કોઈને કોઈ બૂથમાં જઈને ભારતીય જનતા પાર્ટીનો ઇતિહાસ અને કેન્દ્ર અને રાજ્યની બંને સરકારોની જે ઉપલબ્ધિ છે એની પત્રિકાનું વિતરણ કરશે, અને જે તે બૂથમાં જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઘરે ઘરે સંપર્ક કરશે. ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે પ્રોફેસર ભાજપ દ્વારા અત્રેના સેવાધિશક ખાતે રાષ્ટ્રીય સાહેબ ઝવેરચંદ મેઘાણીજીની પ્રતિમાને ફૂલહાર કરી, ત્યારબાદ શિવાજી ચોકથી સરકારી દવાખાના સુધી કમળ યાત્રાનું આયોજન કરવામાં આવે અને સરકારી દવાખાનાના દર્દીઓને વિતરણ કરી માનવતાનું કામ સાથે ભારતીય જનતા પાર્ટી એ આ કાર્યક્રમ યોજે. સમગ્ર દેશમાં નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહના નેતૃત્વમાં જે પ્રકારે દેશ વિકાસ કરી રહ્યો છે એના ફળ આવનારા દિવસોમાં આ દેશની જનતાને મળવાના છે. એના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીના આજના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી બગસરા ભાજપ દ્વારા કરવામાં આવે. રાજકોટમાં લાલા બાપાની 77મી પુણ્યતિથિ નિમિત્તે શનિવારે લાલા બાપા મોચી જ્ઞાતિ યુવક મંડળ દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કુલ 9 યુગલો પ્રભુતામાં પગલાં માંડશે. તેમજ જીવનસાથી પસંદગી સંમેલન, રક્તદાન કેમ્પ, મહાઆરતી, વિશેષ વ્યક્તિઓનું સન્માન તથા સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે, જે વિશે વધુ માહિતી આપવા મંડળના સભ્યોએ અબતક મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાત લીધી હતી. સંત શ્રી લાલાબાપા મોચી જ્ઞાતિ યુવક મંડળ સતત 9 વર્ષ થયા અમારા જ્ઞાતિના સંત શ્રી લાલાબાપા જે ગોંડલ મુકામે જે થઈ ગયા છે એમની પુણ્યતિથિ સતત 77મી પુણ્યતિથિ છે આ રાજકોટની અંદર, ને સતત 9 વર્ષ થયા અમે આ પ્રોગ્રામ કરીએ છીએ અમારી આ સંસ્થા દ્વારા. ને આ સંસ્થા દ્વારા સૌ પ્રથમ વખત એક દિવસની અંદર 3 પ્રોગ્રામનું આયોજન કરેલ છે, તેમાં સૌ પ્રથમ સવારે 8:30 થી 11:30 સુધી મોચી જ્ઞાતિના દીકરા દીકરીનો જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન કરેલ છે, જેનો સમય સવારે 8:30 થી 10:30 સુધીનો છે. ને તેમની સાથે આવેલ મા બાપને વાલીનો જમણવાર પણ બપોરે રાખેલ છે. તે પછી બપોરે 2 વાગે 9 દીકરા દીકરીના સમૂહ લગ્નનું આયોજન કરેલ છે. 2 વાગે જ્ઞાન આગમન થવાનું છે, 3 વાગે સામયું છે, 4:30 વાગે હસ્તમેળાપ રાખેલો છે, ને 7 વાગે લગ્નની પૂર્ણાહુતિ થઈ જશે. ને એ દરમિયાન ત્યાં લગ્નગીતનો પણ પ્રોગ્રામ રાખેલ છે. 7 વાગ્યાથી 7:15 વાગે અમે 20,000 લોકોની ઉપસ્થિતિમાં મહાઆરતીનું પ્રોગ્રામ આયોજન કરેલ છે, તે પૂર્ણ થયા બાદ સન્માન સમારંભ છે. સમાચારોમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. મેરી રિયા ઓર રોહન મસાલેદાર બાતો કે શોકીન હૈ, પર જિન મસાલો સે હમ સબ ખુશ હોતે હૈ વો હૈ અદાની મસાલે. બહેતરીન રો મટીરિયલ સે તૈયાર હોતે હૈ અદાની હોલ મસાલે, ગ્રાઉન્ડ મસાલે ઓર બ્લેન્ડેડ મસાલે.
खानी में महक और स्वाद बढ़ाते हैं और तारीफ मुझे दिलाते हैं। बेहतरीन मसाले मेरी मसालेदार फैमिली के लिए। अदानी बेहतरीन मसाले। विराम बाद फरीथी आप सब दर्शक मित्रों नु स्वागत छे। हवे जोईए आगळना समाचार। राज्य सरकार द्वारा लुप्त थयेली लोक कला ने जीवंत राखवा अनेक प्रयासों धरवामां आवी रह्या छे, त्यारे कोटड़ा सांगाणीना राजपरा गामे सरकार द्वारा भवाई मंडळनो कार्यक्रम योजवामां आव्यो हतो, जेमां कलाकारों द्वारा व्यसन मुक्ति, बेटी पढ़ाओ बेटी बचाओ तेमज धार्मिक नाटकों रजू करवामां आव्या हता, जेनो बहोळी संख्यामां लोकोए आनंद माण्यो हतो। भवाईनो कार्यक्रम सरकारश्री तरफथी राखवामां आवेल हतो, जेमां विविध प्रसंगो दर्शाववामां आव्या हता, जेमां खास करीने व्यसन मुक्ति तेमज स्वच्छता अभियान भवाई माध्यम थी बहु सारी रीते दर्शावामां आव्युं हतुं। जे भवाई विनुभाई महाकाळी मंडळ भाडवा विनुभाई तरफथी आ भवाईनो सुंदर कार्यक्रम रजू करवामां आव्यो हतो, जेमां राजपरा ग्राम पंचायतना सदस्यो उपसरपंच तथा मोटी संख्यामां गाम आगेवानो હાજર રહી અને ભવાઈને માણી હતી। લોક ભવાઈ અત્યારે છેલ્લે પગથે પહોંચી ગઈ છે, પરંતુ આજની અત્યારની જે આપણી સરકાર છે ભવાઈને જીવંત રાખવાને માટે ઘણો સહકાર આપે છે। ગુજરાત સરકાર તરફથી કોટડા સાંગાણી તાલુકાનું ગામ રાજપરા ગામની માલિપા લોક ભવાઈનું આયોજન કર્યું અને દરેક ગામના આગેવાન ભાઈઓ બહેનો બાળકો દરેક અમારા ભવાઈને ખૂબ માન આપ્યું, તે બદલ ગામનો ખૂબ આભાર માનું છું, તેમજ ગુજરાત સરકારનો ખૂબ ખૂબ હું આભાર માનું છું કે આવી જ રીતે દરેક ભવાઈ કલાકારોને સહકાર આપે। અને આ જમાનામાં ટીવી અને મોબાઈલ આવતા નેટ ચાલુ થતાં આજે અમારી ભવાઈ પતનના છેલ્લા પગથે પહોંચી ગઈ છે। દેશના ફાઇનાન્સ મિનિસ્ટર અરુણ જેટલીનું દિલ્હી ખાતે કિડનીનું ઓપરેશન થનાર છે, ત્યારે તેમના દ્વારા દત્તક લીધેલી ડભોઈના કુબેર ભંડારી ગામ ખાતે તેમનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે ગ્રામજનો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર, મહામૃત્યુંજયના પાઠ તથા હવનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક સ્થાનિક સાધુ સંતો બ્રાહ્મણો દ્વારા પૂજા અર્ચના કરી વિત્ત મંત્રીના સફળ ઓપરેશન માટે પ્રાર્થના કરવામાં આવી હતી। એક સમયનું ઔદ્યોગિક માન્ચેસ્ટર ગણાતા માણાવદરમાં ઉદ્યોગો પડી ભાંગતા ગામનો ઘણો ખરો વિકાસ અટકી પડ્યો હતો, તેમજ ગામમાં કાંટાળા બાવળોની વસ્તીના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી હતી, ત્યારે માણાવદર નગરપાલિકા દ્વારા ગાંડા બાવળને દૂર કરવાની કામગીરી પાલિકા પ્રમુખ નિર્મલસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવી છે। પ્રમુખની આ કામગીરીને શહેરીજનોએ ખૂબ ઉત્સાહપૂર્વક બિરદાવી છે। આજે વિકાસના કાર્યો ધૂમ ચાલી રહ્યા છે, એમાં નદી નાલાની અંદર જે ગાંડા બાવળો ઊભા છે તેનો ઝડપી નિકાલ કરવા માટે પ્રયત્નશીલ અમે બની રહ્યા છીએ। તેમ છતાં આજે રાવણવાસ વિસ્તાર, વાડીવાસ વિસ્તાર, સ્ટેશન પ્લોટ, માધવ્યાવાની સોસાયટી, નદી લાયન્સ ક્લબની નદી આ તમામ હળવદ તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલ પાઇપલાઇન દ્વારા માલણીયાદ ગામમાં પીવાનું પાણી પહોંચાડવામાં આવતું હતું। આ પાઇપલાઇન સરકાર દ્વારા બંધ કરી દેવાતા ગામમાં પાણી માટે પાણીપત જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, તેમજ પશુપાલન કરતા ખેડૂતોને પાણી માટે આકરા દિવસો વ્યથિત કરવા પડી રહ્યા છે, ત્યારે પીવાના પાણીની સમસ્યાને દૂર કરવા તાલુકા વિકાસ અધિકારીને ગામના સરપંચ દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે। જામનગરમાં ગુજરાતી ફિલ્મ ફેરાફેરી હેરાફેરીના પ્રચાર પ્રસાર અર્થે ફિલ્મની ટીમે જામનગરની મુલાકાત લીધી હતી, જેમાં ફિલ્મના કલાકાર મનોજ જોશીએ ફિલ્મની પટકથા અંગે આશાસ્પદ વલણ વ્યક્ત કર્યું હતું, તેમજ ફિલ્મના કો સ્ટારના વખાણ કરી સંપૂર્ણ અને વાસ્તવિક આ કોમેડી ફિલ્મ દર્શકોને સ્પર્શી જશે તેમ જણાવ્યું હતું, તેમજ મનોજ જોશીને પદ્મશ્રી મળ્યાની ખુશીમાં આગામી સમયમાં તેઓ રાજકારણમાં પ્રવેશશે તેવો આડકતરો સંકેત પણ લોકોને આપ્યો હતો। 13મી એપ્રિલે અમારી રુદ્ર મૂવીઝ ઇન્ટરનેશનલ અને વ્રજ પ્રોડક્શનની એક ડબલ ફેરાની ધમાલ કોમેડી ફિલ્મ રજૂ થઈ રહી છે, ફેરાફેરી હેરાફેરી, ફેરાફેરી હેરાફેરી, હા બરાબર સાંભળ્યું તમે, ડબલ ફેરાની ધમાલ કોમેડી। એક માણસ પોતાના જીવનમાં એક જ વાર ફેરા ફરે છે, પણ જ્યારે એક્સિડન્ટલી આપઘાતે એક માણસ જ્યારે બબ્બે વાર ફેરા ફરે ત્યારે એને
શું શું પ્રકારની કેવા કેવા પ્રકારની ક્યારે ક્યારે હેરાફેરી કરવી પડે છે અને કેવી એની હાલત જીવતા ભૂત જેવી થઈ જાય છે એ જોવાનું ચૂકતા નહીં. 13th એપ્રિલના રિલીઝ થઈ રહી છે, વેકેશનનો પીરિયડ છે, માર્ચ એન્ડ થઈ ગયો છે, એટલે ફેરાફેરી હેરાફેરી માં દીકરી બાપુજી દાદા દાદી દરેક ફેમિલી મેમ્બર સાથે બેસીને જોઈ શકે. બીસીસીઆઈ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કુલ 36 શહેરોમાં વિવો આઈપીએલ ફેન પાર્કનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ફેન પાર્ક યોજવામાં આવશે, જેમાં એલઈડી સ્ક્રીન થકી લાઈવ મેચનું દર્શકો આનંદ ઉઠાવી શકશે. જેની વધુ વિગત માટે ખંડેરી સ્ટેડિયમ ખાતે હિમાંશુભાઈ તથા બીસીસીઆઈના સ્પોક પર્સન દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ વખત રાજકોટમાં આઈપીએલ વિવો આઈપીએલ ફેન પાર્કનું આયોજન થઈ રહ્યું છે. જનરલી દરેક વીકેન્ડમાં આયોજન થતું હોય છે. આ વખતે ટોટલ 36 સિટીઝમાં આયોજન થાય છે, એમાંથી એક રાજકોટ છે. રાજકોટમાં 7th અને 8th એપ્રિલે રેસકોર્સ ગ્રાઉન્ડ ઉપર આનું આયોજન થયેલું છે. ફેન પાર્ક એક એવી વસ્તુ છે કે જે બીસીસીઆઈ દ્વારા ઇનિશિયેટ થયેલી છે અને જે આજે જે પ્રેક્ષકો કે ક્રિકેટ રસિયા જે ટિકિટ લઈ અને મેચ નથી જોઈ શકતા એના માટે ગ્રાઉન્ડ એ પ્રેક્ષકોને પહોંચાડવાનું મકસદ છે આની પાછળનો. મોટી 32 ફીટવાળી એલઈડી સ્ક્રીન ઉપર જે તમને એઝ ઇફ તમે ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર લાઈવ મેચ જોતા હોય એવો જ અનુભવ આમાં થાય છે. સાથે મ્યુઝિક, બાળકો માટેની રમવાની વ્યવસ્થા, સિનિયર સિટીઝન માટેની વ્યવસ્થા અને સાથે સાથે મેઇન સ્પોન્સર વિવો દ્વારા લકી ડ્રોનું પણ આમાં આયોજન થતું હોય છે. સેલવાસમાં નેનો સિટી ગેટ પાસે 4 દિવસથી સંદિગ્ધ હાલતમાં પડેલ 2 વાહનોને પોલીસે કબજે કર્યા હતા. આ વાહનોનો ઉપયોગ મર્ડર માટે તથા અન્ય ગેરકાનૂની કામો માટે ઉપયોગ થયેલી હોવાનું લોકમુખે ચર્ચાયું હતું. ત્યારે પોલીસ અને ફોરેન્સિક ટીમ દ્વારા વાહનોનું જાણ પડતાલ કરતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઓખા સર્વોદય મહિલા ઉદ્યોગ મંડળના પ્રમુખ ડોક્ટર પુષ્પાબેન સોમૈયા દ્વારા શનિવારે 2018માં જન્મેલ દીકરીઓને વધાવવા માટેના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ઓખાના મધર ટેરેસા અમૃતબેન સોમૈયાની દ્વિતીય પુણ્યતિથિની ઉજવણી તથા લાડલી દીકરીઓને પ્રોત્સાહિત કરવા માટે મંડળના પ્રમુખ દ્વારા લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સરકારશ્રીનો બેટી વધાવો બેટી બચાવો અને બેટી પઢાઓ એનો જે કાર્યક્રમ છે, આ કાર્યક્રમને ખરેખર અમે લોકોએ ધ્યાનમાં રાખી અને તારીખ 3/7/4/2018ના રોજ શ્રી સર્વોદય મહિલા ઉદ્યોગ મંડળ ઓખા, જિલ્લા સહકારી સંઘ જામનગર અને સાચી વાત કરું તો ઓખાના તમામ જ્ઞાતિના લઈને સાથે લઈને એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. બેટી વધાવો એટલે કે 2017 થી 2018 સાલ દરમિયાન જેટલી દીકરીઓએ ઓખામાં જન્મ લીધો છે એ દરેક દીકરીઓનું અમે આ દિવસે સન્માન કરવાના છીએ. કારણ એ જ છે કે આ દીકરીઓને વધાવવાની જાગૃતિનું જે અમે જ્યોત ઓખામાં મોટા પાયા ઉપર જલાવીએ છીએ અને આશા છે કે આખા ભારતમાં પડતરી રોડ પર આવેલ એરકોન ઇન્ડિયા ફેક્ટરીમાં ઈંટ અને બેલા બનાવવાનું કારખાનું આવેલું છે. આ કારખાનામાં કેમિકલ પાવડરમાંથી બેલાના પથ્થરો બનાવવામાં આવી રહ્યા છે, જેથી ખેડૂતોના પાકોને નુકસાન થઈ રહ્યું છે. ત્યારે ખેડૂતો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવેલ હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી. ત્રીનો ખાતેદાર છું. મારી જમીનની બાજુમાં એરકોન ઇન્ડિયા નામની કંપની આવેલી છે, જે એના હિસાબે જેની ઢોલની ડમરીના હિસાબે મારું ઉત્પાદન ઘણું એવું ઘટાડો થયેલો છે. તેના કારણે હું મારું ગુજરાન પણ નથી ચલાવી શકતો અને બાજુમાં મારી ગ્રામ પંચાયતે 100 ચોરસવારના પ્લોટ આપેલા છે, તેમાં એવડે લોકોને એમનો કોન હોય તો એમની જે ભૂકીની ડમરી જાય તો એવડે લોકોને પણ શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને કેમિકલની એટલી દુર્ગંધ આવે છે કે અહીંયા મજૂરો કામ કરતા હોય તો એ કામ પણ નથી કરી શકતા. તમે જોઈ શકો છો એમની ભૂકી ઉડે છે. આ ઝાડવા પણ જોઈ શકો છો કે ઝાડવા ઉપર પણ એટલી ચડી ગઈ છે. આ તો ઘણું નુકસાન કરે છે અને
અમે મામલતદારને રજૂઆત કરેલી એક મહિના પહેલાં, પણ તોય છતાં એનો કોઈ નિકાલ નથી આવેલો. તો આ તાત્કાલિક નિકાલ થાય એવી અમારી માંગ છે. દામનગરમાં સમસ્ત ઠાકોર કોળી સમાજ દ્વારા એક ક્રાંતિકારી પહેલ કરવામાં આવેલ છે. તેમાં મૃત્યુ પામનાર ભૂમિદાહના બદલે અગ્નિદાહ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં 77 વર્ષની મહિલાનું સમાજ દ્વારા અગ્નિદાન કરવામાં આવ્યું હતું. ઠાકોર સમાજની આ પહેલને પરમધામ સેવા સમિતિના અગ્રણીઓએ તથા લોકોએ બિરદાવી હતી. મોરબીના યોગી પાર્કમાં આવેલ બીસીસીઆઈના ફિઝિયોથેરાપિસ્ટના પ્લોટને પચાવી પાડનાર તથા પરિવારને ધાક ધમકી આપનાર 9 શખ્સોની મોરબી પોલીસે ગણતરીની કલાકોમાં જ ધરપકડ કરી હતી અને આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યું હતું. પોલીસની આ કામગીરીને લોકોએ બિરદાવી હતી. બગસરામાં ડાંગિયા પીરની ઉર્ષની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મિલાદ શરીફ કુરાન ખાની અને ઝુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ કવ્વાલી પ્રોગ્રામ અને ન્યાઝનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેનો બહોળી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ બિરાદરોએ લાભ લીધો હતો. આજે રાત્રે 8:30 કલાકે યુપીના મશહૂર કવાયત સફરજ ચિશ્તીનો પણ પ્રોગ્રામ રાખવામાં આવેલ છે. તે બગસરા ડાંગિયાપીઠ યંગ કમિટી દ્વારા આયોજન કરવામાં આવેલ છે. રાજકોટમાં ગાંધીજીના આધ્યાત્મ ગુરુ શ્રીમદ રાજચંદ્રજીના દેહોત્સર્ગ દિન નિમિત્તે રાજકોટ સ્થિત સમાધિ મંદિર નર્મદા મેન્શન અને શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર ખાતે સ્વાધ્યાયનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં લોકોએ સ્વાધ્યાયનો લાભ લીધો હતો. શ્રીમદ રાજચંદ્રજીનો દેહોત્સર્ગ દિવસ છે. શ્રીમદ રાજચંદ્રજીનો અંતિમ શ્વાસ રાજકોટમાં કાશી વિશ્વનાથ પ્લોટમાં આવેલ નર્મદા મેન્શન, કે જે હાલ અત્યારે શ્રીમદ રાજચંદ્ર સમાધિ ભવન તરીકે ઓળખાય છે, ત્યાં છેલ્લા 45 દિવસ શ્રીમદ રાજચંદ્રજી રહેલા. દર વર્ષે ચૈત્રવદ 5મમાં શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિરમાં સ્વાધ્યાય અને ભક્તિના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. એમાં અમારા આદરણીય શ્રી સ્વાધ્યાયકારશ્રીઓ અને ભક્તિકારશ્રીઓ આવતા હોય છે અને શ્રીમદ રાજચંદ્રજી વિશે વાતો અને એનો ધર્મનો સત્સંગ સમજાવવાનો પ્રયત્ન કરતા હોય છે. આ સિવાય શ્રીમદ રાજચંદ્રજીનો અગ્નિ સંસ્કાર રામનાથપરામાં સ્મશાનના પાછળના ગેટની બાજુમાં નવું મંદિર બનાવેલ છે, ત્યાં એમનો અગ્નિ સંસ્કાર કરેલો. ત્યાં પણ ભવ્ય મંદિરનું આયોજન કરેલું છે. ત્યાં પણ આ દિવસે રેગ્યુલર સ્વાધ્યાય અને ભક્તિના કાર્યક્રમ થાય છે. શ્રીમદ રાજચંદ્રજીનો સંદેશ સત્ય અને અહિંસા અને આત્માની ઓળખાણ, સ્વયંને ઓળખતા શીખો અને પરમપ્રભુદેવ શ્રીમદ રાજચંદ્રજીનો આ સંદેશો છે. લીમડી બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા લોકોને શાંતિ મળી રહે અને લોકો વ્યસન મુક્ત બને તે માટે આગામી તારીખ 10 સુધી શ્રીમદ ભાગવત ગીતા અને વચનામૃતના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વેદાંત આચાર્ય પૂજ્ય બ્રહ્મદર્શન સ્વામી દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવશે, જેનો લાભ લેવા લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે. 6 તારીખથી અત્રે લીમડીની અંદર ભવ્ય આયોજન શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર અમારા વક્તા બીએપીએસ સંસ્થાના વિદ્વાન પરમ પૂજ્ય બ્રહ્મદર્શન સ્વામી એમના મુખે અત્રે લીમડીમાં 5 દિવસ ભવ્ય કાર્યક્રમ રાખેલ છે અને એનો ટાઈમ છે 8:30 થી 11 વાગ્યા સુધી. અને એ નિમિત્તે લોકોને મનની શાંતિ, મનના સમાધાન, ઉપરાંત આ એક મોટી એક સમાજસેવા છે. અને આની અંદર જે વક્તા બ્રહ્મદર્શન સ્વામી પૂજા કે એની અંદર કોઈ ચાર્જ રાખવામાં આવેલ નથી, એક તો એની અંદર પોથીનો કોઈ ચાર્જ નથી, ઉપરાંત સ્વામી બધા પૂજનમાં કહેતા વિધિ કરવાના છે, એ જે યજમાન પદે બેઠા એ લોકોને એકદમ ફ્રીમાં અને એ લોકો લાભ લેશે અને એનાથી એ લોકોને ઘણી પ્રેરણા મળશે અને એમના જે આદેશ અને જે એકવાર સાંભળશે તો એનાથી લોકોના ઘણાના મનના સમાધાન થયેલા છે અને એમાંથી લોકોને પ્રેરણા મળેલી છે. સમાચારના અંતમાં ફરી એકવાર જોઈએ આજના મુખ્ય સમાચાર. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન પદેથી રાજીનામું આપવા પાછળ નરેશ પટેલનો ખુલાસો, અંગત કારણોસર આપ્યું હતું રાજીનામું. ખોડલધામ ટ્રસ્ટમાં કોઈ વિવાદ ન હોવાનો નરેશ પટેલનો મત, પરેશ ગજરા પર મુકાયેલા તમામ આક્ષેપો ગણાવ્યા પાયા વિહોણા. ભાજપના 39મા સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે ભાજપ અધ્યક્ષ અમિત શાહનું કાર્યકરોને સંબોધન. અમિત શાહે ભાજપની સિદ્ધિઓની રજૂઆત કરતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર કર્યા પ્રહારો.
ભાજપના 39મા સ્થાપના દિનની ઉજવણી ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ યોજી પત્રકાર પરિષદ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો ગોધરાના ગોવિંદી ગામથી ગુજરાત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુણોત્સવ 8નો કર્યો શુભારંભ ગુણોત્સવમાં સીએમ રૂપાણીએ કોંગ્રેસને આડે હાથ લેતા જણાવ્યું કે કોંગ્રેસે ગુજરાત વિરોધી માનસિકતા છતી કરી છે તો આ હતા આજના સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો અબ તક નમસ્કાર We'll be right back.